નમસ્કાર મિત્રો, હું છું પંકજ કાપડિયા અને મારી યુટ્યુબ ચેનલ મેશભાઈ પંકજ કાપડિયામાં સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ મેથ્સ એટલે કે ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 શ્રેણીકની વાત કરવાના છીએ. તો મિત્રો, 12 સાયન્સ ગણિતની અંદર ચેપ્ટર 3 શ્રેણીક, આનો ગુણભાર એટલે કે બોર્ડની પરીક્ષામાં વેઇટેજ છે 7 ગુણનું 7 માર્ક, બરાબર છે. તો 7 માર્કની અંદર 4 MCQ, કેટલા 4 MCQ પૂછાવાના છે અને એક દાખલો છે 3 માર્કનો આવવાનો છે. 4 MCQના 4 માર્ક, 1 દાખલાના 3 માર્ક, એટલે ટોટલ થાય છે 7 માર્ક. તો આપણે આજે જોઈએ શ્રેણીક છે એની શરૂઆતની ભૂમિકા, શ્રેણીકની વ્યાખ્યા, શ્રેણીકના પ્રકારો આપણે સમજીએ. તો સૌપ્રથમ આપણે લખ્યું છે શ્રેણીક. તો શ્રેણીક એટલે શું? તો શ્રેણીક એટલે વાસ્તવિક સંખ્યાઓની ચોરસ કે લંબચોરસ સારણીને શ્રેણીક કહે છે. ફરીથી બોલું, વાસ્તવિક સંખ્યાઓની ચોરસ કે લંબચોરસ સારણીને શ્રેણીક કહે છે. તો અહીંયા આપણે લખીએ આ રીતનું, આ વાસ્તવિક સંખ્યાઓની ચોરસ સારણી થઈ. આ વાસ્તવિક સંખ્યાઓની લંબચોરસ સારણી થઈ તો આને તમે શ્રેણીક કહી શકો. હવે મિત્રો, વાસ્તવિક સંખ્યાઓ છે તેને શ્રેણીકના ઘટકો અથવા સભ્યો કહે છે. અહીંયા આપણી પાસે વાસ્તવિક સંખ્યા 1 છે તો 1ને શ્રેણીકનો ઘટક અથવા સભ્ય કહે છે. વાસ્તવિક સંખ્યાઓને શ્રેણીકના સભ્ય અથવા ઘટક કહે છે. તો અહીંયા તમારી પાસે આ 4 ઘટક રહેલા છે. તો આ વાસ્તવિક સંખ્યાઓને શ્રેણીકના ઘટક અથવા સભ્ય કહે છે. ત્યાર પછી આપણે ક્ષમક્ષિતિજ, આ રીતના ક્ષમક્ષિતિજ રેખામાં રહેલા સભ્ય અથવા ઘટકને શ્રેણીકની હાર કહે છે. ફરીથી બોલું, ક્ષમક્ષિતિજ રેખામાં રહેલા સભ્ય અથવા ઘટકને શ્રેણીકની હાર કહે છે. શિરોલંબ રેખામાં, આ રીતની શિરોલંબ રેખામાં રહેલા ઘટક અથવા સભ્યને શ્રેણીકનો સ્તંભ કહે છે. તો અહીંયા ક્ષમક્ષિતિજ રેખામાં રહેલા ઘટકને હાર કહેવાય. આ બીજી હાર છે ક્ષમક્ષિતિજ, અહીંયા આપણી પાસે આ બીજો સ્તંભ થાય. તો મિત્રો, હારને આર વડે, ઇંગ્લિશમાં એને રો એટલે આર, તો હારને આર વડે દર્શાવવા છે. અને સ્તંભને આપણે ઇંગ્લિશમાં કોલમ કહીએ છીએ, એટલે એ માટે સ્તંભને સી વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા મિત્રો જુઓ, તો આ પહેલી હાર એને R1 કહેવાય છે, આ બીજી હાર એને R2 કહેવાય છે, આ પહેલો સ્તંભ એટલે C1 કહેવાય છે, આ બીજો સ્તંભ એટલે C2 કહેવાય છે. તો અહીંયા પહેલો સ્તંભ, આ બીજો સ્તંભ અને આ ત્રીજો સ્તંભ. તો જેટલા મિત્રો સ્તંભ હોય, 5 સ્તંભ હોય તો C5, 6 R હોય તો R6. તો આ હતી આપણી પાસે શ્રેણીકની બેઝિક માહિતી. ત્યાર પછી આપણી પાસે લખ્યું છે શ્રેણીકની કક્ષા. જો શ્રેણીકમાં એમ હાર, આપણે હારની સંખ્યા ખ્યાલ નથી એટલે આપણે કીધું એમ હાર, જો શ્રેણીકમાં એમ હાર અને એન સ્તંભ હોય તેવા શ્રેણીકને m×n કક્ષાવાળો શ્રેણીક અથવા m×n શ્રેણીક કહે છે. એમ હાર અને એન સ્તંભ, માની લો કે 3 હાર અને 4 સ્તંભ છે તો 3/4 કક્ષાવાળો શ્રેણીક અથવા 3/4 શ્રેણીક કહે છે. એ શ્રેણીકને આપણે નીચે દર્શાવ્યો છે, A=A11, A12 up to A1n, ત્યાર પછી A21, A22, A2n, એ જ રીતનું આપણે લખ્યું છે. એને વ્યાપક રીતના લખવું હોય તો Aij m×n કહે છે. અહીંયા આ છે હાર છે અને ઊભો છે સ્તંભ છે. તો આ તો કક્ષાની વાત. ત્યાર પછી આપણે જોઈએ શ્રેણીકના પ્રકારો. તો શ્રેણીકના પ્રકારો જોઈએ, એમાં પહેલું સ્તંભ શ્રેણીક, બીજું હાર શ્રેણીક, ત્રીજું ચોરસ શ્રેણીક, ચોથું વિકર્ણ શ્રેણીક, 5મું અદિશ શ્રેણીક, 6ઠું એકમ શ્રેણીક અને 7મું શૂન્ય શ્રેણીક. તો
सौ प्रथम आपणे स्तंभ श्रेणीकनी वात करीए तो स्तंभ श्रेणीक एटले शुं तो जे श्रेणीकमां फक्त एक ज स्तंभ होय तेवा श्रेणीकने स्तंभ श्रेणीक कहे छे। स्तंभ श्रेणीक जे श्रेणीकमां फक्त एक ज स्तंभ होय एवा श्रेणीकने स्तंभ श्रेणीक कहे छे। बराबर छे। आनी अंदर एक ज स्तंभ छे। हार केटली तो के पहली हार बीजी हार त्रीजी हार अने चौथी हार तो आने फोर बाय वन कक्षावाड़ो अहीं आपणे लिख्युं छे कक्षावाड़ो श्रेणीक कहे छे। बराबर। अथवा एम पण कही सको फोर बाय वन अथवा फोर क्रॉस एक श्रेणीक कहे छे अने फोर बाय वन श्रेणीक पण कहेवाय छे। व्यापक रीतना लखवू होय मित्रो व्यापक रीते ए इक्वल टू ए आई जे एम क्रॉस एक कक्षावाड़ो श्रेणीक कहे छे। फरीथी एक वक्त समझी लीए स्तंभ श्रेणीक जे श्रेणीक में फक्त एक ज स्तंभ होय तेवा श्रेणीक ने स्तंभ श्रेणीक कहे छे। अहीं आपणी पासे चार हार छे पहली बीजी त्रीजी ने चौथी एक ज स्तंभ छे एटले ने फोर बाय वन कक्षावाड़ो श्रेणीक अथवा फोर बाय वन श्रेणीक कहे छे। व्यापक रीते लखवू होय तो ए इक्वल टू ए आई जे एम क्रॉस वन कक्षावाड़ो श्रेणीक कहे छे। त्यार पछी मित्रों आपणी पासे छे बीजो हार श्रेणीक बीजो छे आपणी पासे हार श्रेणीक तो एने समझिए आपणे जे श्रेणीकमां फक्त एक ज हार होय तेवा श्रेणीकने हार श्रेणीक कहे छे। बराबर छे। ए बराबर वन टू थ्री फोर जे श्रेणीकमां फक्त एक ज हार होय तेवा श्रेणीकने हार श्रेणीक कहे छे। तो अहीं मित्रों जो एक ज हार छे स्तंभ पहेलो बीजो ત્રીજો અને ચોથો ચાર સ્તંભ છે એટલા માટે એને વન બાય ફોર કક્ષાવાળો શ્રેણીક કહે છે અથવા એને વન બાય ફોર શ્રેણીક પણ કહેવાય છે। વન બાય ફોર શ્રેણીક કહેવાય છે। વ્યાપક રીતે લખવું હોય તો જે શ્રેણીકમાં ફક્ત એક જ હાર હોય એવા શ્રેણીકને હાર શ્રેણીક કહેવાય છે। અહીં આપણી પાસે એક હાર છે ચાર સ્તંભ છે એટલે વન બાય ફોર કક્ષાવાળો શ્રેણીક કહેવાય છે અથવા વન બાય ફોર શ્રેણીક કહે છે। વ્યાપક રીતે એ બરાબર એ આઈ જે વન ક્રોસ એન કક્ષાવાળો અથવા વન બાય એન કક્ષાવાળો શ્રેણીક કહે છે। ત્યાર પછી આપણે જોઈએ ચોરસ શ્રેણીક તો ચોરસ શ્રેણીકની અંદર જે શ્રેણીકની અંદર હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય ફરીથી બોલીએ જે શ્રેણીકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણીકને ચોરસ શ્રેણીક કહે છે। દાખલા તરીકે એ બરાબર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન તો જુઓ આ શ્રેણીકમાં પહેલી હાર બીજી હાર ત્રીજી હાર ત્રણ હાર પહેલો સ્તંભ બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ ત્રણ સ્તંભ ત્રણ હાર અને ત્રણ સ્તંભ છે
એટલે એને 3/3 કક્ષાવાળો શ્રેણિક અથવા 3/3 શ્રેણિક કહે છે. તો મિત્રો અહીં આપણી પાસે શ્રેણિકની અંદર 3 હાર ને 3 સ્તંભ છે તો એને ચોરસ શ્રેણિક કહેવાય. જે શ્રેણિકની અંદર અથવા જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય એવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. વ્યાપક રીતે લખવું હોય A ઇક્વલ ટુ એ આઈ જે એમ ક્રોસ એમ ને એમ કક્ષાવાળો શ્રેણિક કહે છે. વ્યાપક રીતના લખવું હોય તો A ઇક્વલ ટુ એ આઈ જે એમ ક્રોસ એન એ એમ કક્ષાવાળો શ્રેણિક છે. ત્યાર પછી આવે છે વિકર્ણ શ્રેણિક, અદિશ શ્રેણિક અને એકમ શ્રેણિક. તો ત્રણેની અંદર શું સમાનતા અને શું તફાવત છે? તો પહેલાં આપણે સમજીએ વિકર્ણ શ્રેણિક. ચોરસ શ્રેણિકના બોલું છું સાંભળજો, ચોરસ શ્રેણિકના વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. ચોરસ શ્રેણિકના વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. દાખલા તરીકે તો અહીંયા આપણે ઉદાહરણ લખ્યું છે ચોરસ શ્રેણિકના વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય. તો જો આ વિકર્ણ છે તો વિકર્ણ તમને ખ્યાલ છે, આ રીતનો આપણે ચોરસ શીખી ગયા, આને આપણે વિકર્ણ કહેતા હતા ચતુષ્કોણની અંદર. તો અહીંયા પણ એવું જ છે, આ વિકર્ણ છે, આમ પણ વિકર્ણ થાય. તો ચોરસ શ્રેણિકના વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. બીજું એક ઉદાહરણ લખવું હોય તો આ રીતનું પણ તમે લખી શકો, 2/2 શ્રેણિક, 3/3 ત્રણ આર ત્રણ સ્તંભ, 2/2 સ્તંભ. ત્યાર પછી આપણી પાસે આવે છે અદિશ શ્રેણિક. તો વિકર્ણ શ્રેણિકના તમામ ઘટકો સમાન હોય, વિકર્ણ શ્રેણિકના તમામ ઘટકોના ઘટકો સમાન હોય તેવા શ્રેણિકને અદિશ શ્રેણિક કહે છે. એ બરાબર તો જો આ રીતના અહીંયા 2/2, અહીંયા જુદું 2/5/3 છે. તો વિકર્ણ શ્રેણિકના તમામ ઘટકો સમાન હોય તેવા શ્રેણિકને અદિશ શ્રેણિક કહે છે. ત્યાર પછી એકમ શ્રેણિક. આ એકમ શ્રેણિક વિકર્ણ શ્રેણિકના તમામ ઘટકોનું મૂલ્ય 1 હોય તેવા શ્રેણિકને એકમ શ્રેણિક કહે છે. તો અહીં આપણી પાસે 3 શ્રેણિક છે, વિકર્ણ, અદિશ અને એકમ શ્રેણિક. ત્રણેયમાં ડિફરન્સ છે તો અહીંયા ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટક છે એ, બાકીના ઘટકો શૂન્ય હોય. ચોરસ શ્રેણિકના વિકર્ણ ઘટકો હોય, બાકીના ઘટકો કેવા હોય? શૂન્ય હોય. તો આ વિકર્ણ થયો, એ બાકીના ઘટકો શૂન્ય છે અને વિકર્ણ શ્રેણી કહેવાય. અદિશ શ્રેણીમાં તો કે વિકર્ણ ઘટકો છે, વિકર્ણ ઘટકો એ સમાન હોય, અહીંયા 2/2/2 એને અદિશ શ્રેણી કહેવાય. પછી એકમ શ્રેણીમાં તો કે વિકર્ણ ઘટકો છે એનું મૂલ્ય 1 હોય તો એને આપણે એકમ શ્રેણી કહેશું. ત્યાર પછી આપણી પાસે છેલ્લો છે શૂન્ય શ્રેણી. શૂન્ય શ્રેણી તો જે શ્રેણિકમાં દરેક ઘટક શૂન્ય હોય અથવા જે શ્રેણિકનું મૂલ્ય શૂન્ય થાય એવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહે છે. તો જુઓ અહીંયા જે શ્રેણિકના બધા ઘટકો શૂન્ય હોય અથવા જે શ્રેણિકનું મૂલ્ય છે શૂન્ય થાય તેવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહે છે. તો આપણે શ્રેણિકના પ્રકારો જોયા, સ્તંભ શ્રેણિક, એમાં ફક્ત એક જ સ્તંભ હોય એવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય. હાર શ્રેણિક, તો જે શ્રેણિકમાં ફક્ત એક જ હાર હોય એવા શ્રેણિકને હાર શ્રેણિક કહેવાય. ચોરસ શ્રેણિક,
જે શ્રેણીકમાં હાર અને સ્તંભના સભ્યની સંખ્યા સમાન હોય, એટલે કે હાર અને સ્તંભ છે એના ઘટકો છે સમાન હોય, તો એવા શ્રેણીકને ચોરસ શ્રેણીક કહેવાય. વિકર્ણ શ્રેણીક, ચોરસ શ્રેણી છે શ્રેણીક, એમાં વિકર્ણ સિવાયના બાકીના ઘટકો છે એનું મૂલ્ય શૂન્ય હોય એને વિકર્ણ શ્રેણીક કહેવાય. અદિશ શ્રેણીક, તો કે વિકર્ણ શ્રેણીકમાં વિકર્ણ ઘટકોનું મૂલ્ય સમાન હોય, એટલે અહીંયા વિકર્ણ ઘટકો છે એ સમાન છે તો એને અદિશ શ્રેણીક કહેવાય. વિકર્ણ શ્રેણીકનું મૂલ્ય એક થાય એને આપણે અદિશ શ્રેણીક કીધું, સોરી એકમ શ્રેણીક કીધું. અને શૂન્ય શ્રેણીક, જે શ્રેણીકનું મૂલ્ય શૂન્ય હોય અથવા બધા જ ઘટકો શૂન્ય હોય એને શૂન્ય શ્રેણીક કહે છે.